મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ પૂજ્ય ગુરુજી વાલા સ્મરણીય સંતો અને વાલા હરિભક્તો જય સ્વામિનારાયણ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ધર્મ ભક્તિ સુત શ્રી હરિ સમરૂ સદાયનુપ ગુરુ ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્પર બ્રહ્મ તસ્મય શ્રી ગુર વે નમઃ મઉડિયાપરાના સલુકી નામના નાની ઉમરના સારા ભક્ત હતા ખેતી કામ કરે છે અને તેણે વાડીમાં શીભડા વાવ્યા છે ભગવાનને યાદ કરીને વાવે છે એટલે સારા શીભડા થાય છે અને દરેક કાર્યમાં ભગવાનને સાથે રાખે છે ચીબડા ચીબડાના વેલામાં એક સરસ મજાનું ચીબડું તૈયાર થાય છે તેને ધારી ધારીને જુએ છે ત્યારે મન એવું કહે છે કે તું જોશો હું એ ચીબડું તારે ખાવા માટે છે આવું કહે છે ત્યારે અંદરથી અવાજ આવે છે ખવાય નહીં આ તો ભગવાન માટે છે આવું ચીબડું આ ચીબડું પછી મોટું થાય છે ત્યારે એ વિચાર કરે છે કે હવે આ ભગવાનને મારે કેવી રીતે આપવું ભગવાન ક્યાં હશે આવો વિચાર કરે છે ત્યાં રસ્તામાં માણસો આવે છે એને બોલે છે કે ક્યાં તમે જાઓ છો તો કે અમે વડતાલ મહારાજના દર્શન કરવા જઈએ છીએ એટલે પગી રાજી થાય છે અને ખબર પડી કે મહારાજ વડતાળમાં આવી ગયા છે તૈયાર થયેલ ચીબડાને લઈને વડતાળ તરફ રવાના થાય છે અને રસ્તામાં આરામ કરવા બેસે છે અને ચીબડાને જોવે છે ત્યારે મન કહે તું ચીબડું ખા ખા જોવાનું બંધ કર આ ચીબડા તે વાવ્યા છે તે ખાતર નાખ્યું છે તે પાણી પાયું છે અને તે મોટું કર્યું છે અને આ ચીપડું તારે ખાવાનું છે આ સાંભળી મન ડગમનાટ કરે છે અને પછી એમ કહે છે કે ભાઈ આ ચીપડું ભગવાન માટે છે મારે ખવાય નહીં આમ મન મક્કમ કરી અને આગળ ચાલે છે તે રસ્તામાં જતાં એને તરસ લાગે છે ભૂખ લાગે છે પરસેવો વળે છે અને થોડું ચાલીને આરામ કરે છે આમ આમતેમ ફેરવે છે ત્યારે મન કહે તને ભૂખ લાગી છે તું આ ચીબડું ખા તારા ખાવા માટે છે ભગવાનને બીજા આપશે અને વડતાળમાંથી તું બીજું ખરીદ કરી અને મહારાજને આપજે તું ભૂખ્યો છે ખાવા માંડ એવું મન કહે છે ત્યારે વિચાર કરે છે કે આ તો ભગવાન માટે નક્કી કરેલ છે એટલે ખવાય નહીં આ રીતે મન સાથે લડાઈ કરતાં કરતાં વડતાળ આવે છે મહારાજ ગોમતી કાંઠે સભા કરીને બેઠા છે ત્યાં આપે છે અને ચડુક ભગી મહારાજને ચીબડું અર્પણ કરે છે મહારાજ સભામાં વાત કરે છે કે મન સાથે લડાઈ કરીને આ ભગત ચીબડું આપણને આપવા માટે આવ્યા છે ચલુક ભક્તને મનનું કયું માન્યું નથી અને તે તેની જીવ તેનો જીવ બળ્યો છે જીવ પાસે અમારી ભક્તિ કરાવે છે એ ઉપર હું રાજી થાઉં છું ધામમાં લઈ જાઉં છું મહારાજ ચીબડાથી રાજી નથી થયા એણે મન સાથે લડાઈ કરી અને મનને જીત્યું એટલે ચીબડું આપ્યું છે આ રીતે જેણે મન જીત્યું તેણે જગત જીત્યું આપણે પણ મહારાજને રાજી કરવા મન સાથે રોજ લડા લડવું પડશે અમે ભાભા થયા તોય પણ અમારે લડવું પડશે હવે લોયાધામ એ સત્સંગનો અખાડો છે રાત દિવસ કથા વાર્તા ભજન ભક્તિ બધું ચાલવું જ હોય છે એમાં એક પ્રસંગ એવો બન્યો કે સાંજના શ્રી નિષ્કામ સ્વામી વિચરણની કથા કરે છે અને નીલકંઠવણીએ તપ કર્યું એ બધી ખૂબ જ એણે વર્ણન કર્યું છે અને ઋષિ મુનિઓને યાદ કર્યા છે કે આ મુનશિ મોટા મોટા મુનિઓએ તપ કરેલા છે અને તપનું મહત્ત્વ એ બધું સમજાવે છે અને દૂરો સાહીએ તપ કર્યું અને પરશુરામે તપ કર્યું અને આ બધી વાત કરી અને બધી કથા પૂરી થાય છે ત્યારે હું એની સાથે વાત કરું છું અને ત્યાં તો મન એકદમ ઘર ઉપર જઈ અને અમારા રૂમમાં ડ્રેસિંગ રૂમમાં જઈ અને પોતળી પહેરીને આવી અને તરત બને કે હાલ હાલ ઊભો થાય આ હું કરતું વાતું કરીમાં મેં પાછું વાળીને જોયું તો મેં કીધા પોતળી કેમ ભરી તો કે આપણે તપ કરવા જવું છે મેં કીધું ભલા કાળી અંધારી રાત છે આપણે અત્યારે તપ કરવા ન જવાય આપણે સવારે જાવું અને સવારે અખાત્રીસ છે અખાત્રીસનું મૂર્ત સારું હોય અને ગુરુજીના પણ આશીર્વાદ મળે એટલે તો આપણું તપ ફળે એટલે આપણે સવારે જવું છે એટલે એ કરી એને સમજાવ્યું અને માન માન શાંત થયું અને સવારે બીજા દિવસે હવાની કથા ત્રીજી સ્વામી કરે છે અને દાદા ખાતેના લગ્નની જાન જાય છે પીઠવડીમાં રાત રોકાણી છે અને ત્યાં બધાએ ઉતારા કર્યા છે જમાડે છે એવું બધું કરે છે અને પછી હવે જાનને શરૂ થાય છે ત્યારે ગીત વરરાજ હતા એને એમ થયું કે કોઈ ગીત કેમ નથી ગાતું એટલે પછી મહારાજ કે ગીત ગાવ ત્યારે ગીત શરૂ કર્યું કે તારે માથે ન ગાર વાગે મોતના રે એટલું બોલ્યા કે તો મારાજ કે બંધ કરો બંધ કરો એવા ગીત ન ગવાય લગ્નના ગીત ગાવ આ રીતે વાત કરે એટલે પછી લગ્નના ગીત શરૂ કરે છે કે માધવપુરનો પૂરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષમણી વર વાંછિત ભગવાન અને આવા ગીત ગાય છે શ્રીજી સાંભળી લાંબે લર કે સોરઠી મોરલો જાણે ગાતો હોય અને દરેકના મન ચડી જાય એવું ગીત ગાય છે ત્યારે મન અને કથા પૂરી થાય છે કથા પૂરી થાય છે પછી હવે એકદમ પશુ મન ઘૂમમાં જઈ અને સૂટ ને પેન્ટ પહેરીને આવીને મને કે હાલો હાલો જલ્દી આપણે જવું છે તો ક્યાં જવું છે એટલે હામું જોયું તો મેં ભાઈ આ સૂટમાં તપ કરવા ન જવાય તો કે આપણે હવે તપ કરવા નથી એવું આપણે જાનમાં જવું છે તો કોની જાનમાં ક્યાં તો કંકુતરી કાઢી કે જો આ મુખ્યમ સ્વામીએ મોકલી છે અને દાદા ખાતેની જાનમાં આપણે જવું છે મેં કીધું ભલા હાંજે કહેશો તપ કરવા જવું છે અને અત્યારે કહેશો હવે જાનમાં જવું છે આવી બધી વાત કરી છે ને ક્યાં તો અમારા ઘરનો કોઈએ બેલ ભર્યો મેં કીધું જ્યાં જ્યાં જલ્દી કોઈને બેલ માર્યો જો કોણ છે એમ એટલે મેં કીધું એટલે આ મોઢે ચીકલું બાંધીને જઈએ કારણ કે એને હાથમાં ઓઝા પહેરીએ કારણ આ બધી વાત કરી છે તો કે ચીકલું ન કહેવાય એને માસ્ક કહેવાય મેં કીધું પણ એને પહેરતું કારણ કે કાલે જઈએ ડૉક્ટર સાહેબે કીધું છે કે શીખલા પહેરીને બહાર જવું પછી આવે છે અને ક્યાં તો ટપ્પા લઈને આવ્યા એમાં લખ્યું હતું નોટિસ હતી કે કોરોનાના કારણે લોકબંધીના લીધે લગ્ન પ્રથા બંધ છે આ નોટિસ હતી એટલે મેં એને બતાવી મેં જોતો ખરું આ બધું બંધ છે એટલે આપણે કે હવે જવાય નહીં એટલે તો કે હવે આપણે ક્યાં જવું તો કે હવે ત્યારે ગુરુજીએ પણ કહે છે કે ઘરમાં રહ્યો અને ઘર સભા કરો આ રીતે વાત કરી અને પછી એને માન શાંત પડ્યું શાંત પડ્યું છે મનને અને પછી કીધું આપણે કે આપણે નથી કંઈ જવું તપ કરવા નથી જવું જાનમાં નથી જવું અને આપણે હવે લોયાધામમાં જવું છે ત્યાં જઈ અને શાંતિથી ભોજન કરશું આ રીતે વાત થઈ છે ત્યારે છેલ્લે છેલ્લે આપણે કથાનું મન કહી દઈ કે બાબાને ધક્કા મારે એ જગત અને બાબાને યુટ્યુબમાં ચડાવે એ સંત જય સ્વામિનારાયણ